દમણ દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના વરદ હસ્તે ધોધલા બીચના સૌંદર્યકરણ અને નાગવા ફૂડ સ્ટોલનું લોકાર્પણ તેમજ પાંજરાપોળ વિદ્યાલય ભવનનું શિલાન્યાસ. સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દીવ મુલાકાત દરમિયાન બીજા દિવસે સવારે ઘોઘલા બીચનું સૌંદર્યકરણ તેમજ નાગવા બીચ પર બનેલા ફૂડ સ્ટોલનું તેમના વરદ હસ્તે ઉદ્ઘાટન કરી લોકોને સમર્પિત કરવામાં આવ્યું. સાથે ઘોઘલા પાંજરાપોળ વિદ્યાલય ભવનનું શિલાન્યાસ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રશાસકના સલાહકાર અનિલકુમાર સિંઘ, વિધ સચિવ દેવેન્દ્રસિંહ, પરિવહન સચિવ દાની અશરફ, પર્યટન સચિવ કુમારી તપસ્યા, રાઘવ પ્રશાસકના વૈકિક સલાહકાર ડી સત્યા, દીવ નગરપાલિકા પ્રમુખ હિતેશ સોલંકી, દીવ જિલ્લા પંચાયત પ્રમુખ શશિકાંત સોલંકી, દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય, દીવ જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ્વર વિશ્વનાથ સ્વામી તેમજ દીવ જિલ્લાના આલા અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાલયોના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથા જનતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દમણ દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાના વરદ હસ્તે રિબિન ખોલી ઘોઘલા બીચના સૌંદર્યકરણનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. સાથે ઘોઘલા બીચના સૌંદર્યકરણ, નાગવા ફૂડ સ્ટોલ અને પાંજરાપોળ વિદ્યાલય ભવનના શિલાન્યાસ તકતીનું અનાવરણ કર્યું. કાર્યક્રમની શરૂઆતમાં દીવ કલેક્ટર શ્રીમતી સલોની રાય દ્વારા પવિત્ર તુલસીનું સોડ પ્રશાસક પ્રફુલ પટેલને ભેટ આપી સ્વાગત કરવામાં આવ્યું. તેમજ શાબ્દિક સ્વાગતમાં દીવ કલેક્ટરે જણાવ્યું કે દીવ પ્રશાસન પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું કુશળ નેતૃત્વ અને માર્ગદર્શનમાં વિકાસના કેટલાય પરિયોજનાઓ પર કામ કરી રહ્યું છે, એનું નામ હાંસિલ કર્યું છે. પ્રશાસકના દેશના નિર્દેશન અનુસાર કરવામાં આવેલા કામોનું જ પરિણામ છે કે દીવને સ્વચ્છતા ક્ષેત્રે ઘણા રાષ્ટ્રીય પુરસ્કાર મળી ચૂકેલા છે અને હાલમાં જ ભારત સરકારના પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય નવી દિલ્હી દ્વારા સંઘ પ્રદેશની શ્રેણીમાં દીવને સ્વચ્છતા દર્પણ પુરસ્કારથી નવાજાયું. દીવ પ્રશાસન પ્રશાસકના દૂરદર્શી વિચારોને દરેક સંભવ પૂર્ણ કરવામાં લાગી ચૂક્યું છે. આ પ્રસંગે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ, દીવ નગરપાલિકા પ્રમુખ હિતેશ સોલંકી અને જિલ્લા પંચાયત પ્રમુખ શશિકાંત માવજી સોલંકીના વરદ હસ્તે નાગવામાં ડ્રોના માધ્યમથી આપવામાં આવેલ ફૂડ સ્ટોલના માલિકોમાં રાજીબેન, હીરાબેન, કસ્તુરીબાઈ, રામજીભાઈ, રમણીકભાઈ, લક્ષ્મણભાઈ વગેરેને લાયસન્સ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત મુખ્ય અતિથિ તરીકે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવમાં થઈ રહેલા વિકાસ કાર્યો અને ભવિષ્યમાં થવા જઈ રહેલ વિકાસ સંબંધી કાર્યવાહીની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પર્યટક ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગ દીવના વિકાસ માટે મહત્વનું સ્થાન ધરાવે છે અને પ્રશાસન ખાસ તેને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ અમલમાં લાવી રહ્યું છે. આજે દીવ માટે આજે ઘોઘલા બીચનું બ્યુટિફિકેશન પ્રશાસકોને ઉદ્ઘાટન કરેલ છે. એ ઉપરાંત જ્યાં આ બીચ બ્યુટિફિકેશન કરેલું છે એના કારણે અમને પ્રવાસીઓ માટે, દીવમાં આવતા પ્રવાસીઓ માટે એક પ્રમુખ સ્થાન થઈ જશે. અને બીચ, ઘોઘલા બીચ ઉપર જે લોકો ઓછા આવતા હતા એના માટે સુવિધા થવાથી લોકોનું પ્રમાણ વધશે અને દીવ ઘોઘલા બીચનું જે લોકેશન છે, જે દીવની અંદર પ્રવાસીઓનું ધારા પડતું પ્રમાણ વધવાથી દીવના જે લોકો છે, જે દુકાનદારો છે, દીવમાં અપરાધનો દર શૂન્ય છે અને આજના યુગમાં અસંભવ જ નથી. દીવ ખરેખર પ્રકૃતિની ગોદમાં વસેલ દેવભૂમિ છે. કુદરતે આ ક્ષેત્રમાં જે વરદાન આપ્યું છે તે તો સેજ, સાથે અહીંની સૌહાર્દપૂર્ણ જનતાનું પણ સંપૂર્ણ યોગદાન રહેલું છે. ભારતવર્ષમાં 600 જિલ્લાઓમાં દીવ એક એવો જિલ્લો છે કે જ્યાં જેલ નથી. તેમણે ઉપસ્થિત નાગરિકોને વિનંતી કરી હતી કે આ વ્યવસ્થા આ પ્રમાણે જ કાયમ રહે તેવા પ્રયત્નો કરવા, જેથી દીવનું નામ ભારતભરમાં નહીં પરંતુ વિશ્વભરમાં રોશન થાય. પ્રશાસકે જણાવ્યું હતું કે ઘોઘલા બીચ 2 વર્ષ પહેલાં અસ્તવ્યસ્ત સ્થિતિમાં હતું. આજે દીવનું જ નહીં પણ ભારતના નકશામાં એક સારા બીચ તરીકે ઘોઘલા બીચનું નામ પ્રખ્યાત છે. 1700 મીટર લંબાઈવાળું આ ઘોઘલા બીચ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ પ્રાપ્ત કરનાર ભારતનું લગભગ પ્રથમ બીચ હશે. દીવમાં પહેલાં ખાલી નાગવા બીચની ચર્ચાઓ થતી હતી પણ હવે ઘોઘલાના આ ભવ્ય બીચને જોઈને બધાના વિચારો બદલાશે. દીવમાં પર્યટકોને આકર્ષવા માટે પ્રશાસન દરેક સંભવ પ્રયાસ કરી રહ્યું છે. આજે ઘોઘલા બીચનું બ્યુટિફિકેશનનું જે ઉદઘાટન જે છે તે અમારા માનનીય પ્રશાસક મહોદય
પ્રફુલભાઈ પટેલના હસ્તે થયું અને દીવની પ્રજામાં અને ઘોઘલાની પ્રજામાં ખૂબ જ ખુશીની વાત છે કે આજે ઘોઘલા બીચ જે છે એ સુંદર તો હતો પણ સાથે સાથે એનું બ્યુટિફિકેશન અને સહેલાણીઓ માટે એને બેઠવા ઉઠવાની અને એને ખાણીપીણી મળી રહેશે રહે અને સેફ્ટી વાઇઝ પર જે આ બીચ છે એના માટે પણ ખૂબ જ બીચ ઉપર સુવિધા કરવામાં આવી છે અને ખાસ કરીને અહીંયા બ્લુ ફ્લેગ જે આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેટ મળવા જઈ રહ્યું છે તે પણ અમારા માટે એક મોટી ઉપલબ્ધિ હશે અને પ્રશાસક સાહેબના હંમેશા જે પ્રયત્નો રહ્યા છે કે દીવ છે એ દીવ દમણમાં જ નહીં પરંતુ વિશ્વમાં દીવનું નામ થાય અને ટુરિઝમ ક્ષેત્રે આગળ રહે એવા પ્રયાસો થઈ રહ્યા છે તો અમારા માટે ખૂબ જ ખુશીની વાત છે અને સાથે સાથે આ જે બ્યુટિફિકેશન અને જે ડેવલપમેન્ટ દમણથી દીવ, વડોદરાથી દીવ અને સુરતથી દીવ માટે હવાઈ સેવા જલ્દીથી શરૂ થશે તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. સાથે દીવથી ઘોઘલા બીચ પર પણ રોપવે બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે જીવનમાં પ્રગતિ નસીબ પર ચડવું હોય, ઉજ્જવળ ભવિષ્ય બનાવવું હોય તો નકલ છોડી સંસ્કારમાં પરિવર્તન લાવવું જરૂરી છે. પ્રશાસકે શિક્ષકોને પણ બાળકોને શિક્ષા માટે વિવેક ધ્યાન આપવા જણાવ્યું હતું. આ પ્રસંગે તેમણે દાદરા નગર હવેલી, દમણ અને દીવ સંઘ પ્રદેશોના વિલીનીકરણ વાત કરતા જણાવ્યું કે 26 જાન્યુઆરી 2020 ગણતંત્ર દિવસના દિવસે ઘોષણાની સાથે આ પ્રદેશો એક થઈ જશે અને તે આ માટે આપણે ગૌરવની વાત છે. તેમણે અપીલ કરી હતી કે તે દિવસે ઘરે 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 દીવા પ્રગટાવી હોટલોને લાઇટોથી સજાવી અને દિવાળી જેવો માહોલ સર્જાવીને ખુશી મનાવી. તેમણે દીવાના નાગરિકોને પર્યટકો માટે હોમ સ્ટે એટલે કે પોતાના ઘરમાં 5 પર્યટકો રાખી શકાય તેવી વ્યવસ્થા અપનાવી. તેમણે દરેક ક્ષેત્રમાં જનતાની ભાગીદારીનો સ્વીકાર કર્યો અને જણાવ્યું કે જનભાગીદારી સિવાય પ્રશાસનનું દરેક નિરર્થક છે. કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત અધ્યક્ષ શશિકાંત માવજી સોલંકી અને નગરપાલિકા પ્રમુખ હિતેશ સોલંકીએ પણ તેમના વિચાર વ્યક્ત કર્યા હતા. હિતેશ સોલંકીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે જ્યારથી પ્રશાસક પ્રફુલ પટેલ લે કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી દેવમાં ખૂબ જ વિકાસ થયો છે તે બદલ પ્રશાસકનો આભાર વ્યક્ત કર્યો. સાથે શશિકાંત સોલંકીએ પણ પ્રશાસકના કાર્યોની સરાહના કરી હતી અને તેમના કાર્યકાળ દરમિયાન દીવમાં થયેલ વિકાસ માટે આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને નાગવા ફૂડ સ્ટોલ અને ટેન્ટ સિટીનું નિરીક્ષણ પણ કર્યું હતું તથા ફૂડ સ્ટોલના માલિકો સાથે વાત કરી ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવેલ સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી અને જણાવ્યું હતું કે આસપાસ સાફ સફાઈ અને સામાન સુરક્ષિત રાખે તેમણે નવું બની રહેલી એનક્સી સર્કિટ હાઉસનું પણ નિરીક્ષણ કર્યું હતું અને સાંજે તેમણે દરેક સચિવ, આર્કિટેક્ટો, કોન્ટ્રાક્ટરો તથા સાથે મીટિંગ કરી હતી અને વિવિધ વિકાસકીય પરિયોજનાની પ્રસ્તુતિ પ્રેઝન્ટેશનના માધ્યમથી નિહાળી હતી અને દીવમાં તેની સંભાવનાઓ વિશે ચર્ચા કરી જરૂરી સૂચનો આપ્યા હતા. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.